એવો એક દાખલો છે, એક ગામડા ગામ ની અંદર સંતો પધાર્યા. સંતો એ ગામના આગેવાનો ને ભેગા કર્યા ને પૂછ્યું કે ભાઈ ગામડા ગામમાં કોઈ અમારી સેવા કરી શકે એવો એક માણસ ખરો? અમારે અહીંયા ચાતુર્માસ રહેવું છે, ચોમાસાના ચાર મહિનાનો સમય અહીંયા અમારે પસાર કરવો છે, કોઈ અમારો સેવક કોઈ એક ચાર મહિના અમને સેવા કરી શકે એવો માણસ મળે? એટલે આગેવાનો એ કહ્યું કે ભાઈ અમારા ગામમાં એક માણસ છે પણ થોડીક મુશ્કેલી છે. બોલે શું? બોલે એને થોડુંક જમવા જાજુ જોઈએ, એને ખાવા થોડુંક જાજુ જોઈએ. એટલે કહે છે કે કોણ? બોલે એનું નામ અઢીઓ. હવે એનું નામ અઢીઓ એટલે પડેલું કે એને અઢી શેર ખાવા જોતું, એટલે એને બધા અઢીઓ કહીને બોલાવતા. તમારે એને અઢી શેર ખાવાનું આપવું પડે કે કઈ વાંધો નહીં? સંતો કે સેવા કરશે ને? બોલે હા, અમારું કામ કરશે. બોલે હા, અઢિયાને બોલાવ્યો, તારે ચાર મહિના ગુરુજી અહીંયા રહેવાના છે તો તારે સેવા પૂજા કરવાની છે એની. બોલે હું કઈ ભગવાન ભગવાનમાં માનતો નથી, મારે ગુરુજીને કઈ લેવા દેવા નહીં, હું સંતો એ બધી એનો રસ્તો જુદો, મારો રસ્તો જુદો, એ બધા ભગવાનની ભક્તિ કરવા માટે જીવે, હું ખાવા માટે જીવું છું. હું તમે કહેતા હોય તો સેવા કરવા જાઓ પણ મને અઢી શેર ખાવાનું મળવું જોઈએ તો મને વાંધો નથી, કે તો હું જાઉં. કઈ વાંધો નહીં કે તને અઢી શેર જમવાનું આપશે, એમાં શું થઈ ગયું? કઈ વાંધો નહીં તો હું સેવા કરીશ સંતો ની, જાઓ. સંતો ની સેવા કરવા માટે અઢિયાને મૂક્યો ચાતુર્માસ ની અંદર. રોજ અઢી શેર આપે સંતો એને ભોજન, અને રોજ અઢી શેર ભોજન ખાઈ જાય અઢીઓ. હવે એમાં એક દિવસ અગિયારસ નો દિવસ આવે, સંતો ને એકાદશી કરવાની થઈ. સંતો એ કહ્યું કે અઢિયા આજે જમવાનું બનાવવાનું નથી. કેમ? બોલે આજે અમારે એકાદશી નું વ્રત છે. શું કામ તમે એકાદશી કરો? એકાદશી દિવસે કરવાનું શું? બોલે એકાદશી દિવસે ભગવાન નું ભજન કરવાનું, તે દિવસે ખાવાનું નહીં. બોલે ભગવાન તમારા, મેં તમને પેલા કીધું તું કે મારે ભગવાન ને કઈ લેવા દેવા નહીં, મારે ભજન કીર્તન ને કઈ લેવા દેવા નહીં, હું ખાવા માટે જીવું છું. તમારે અગિયારસ કરવું હોય કરો, એ ભગવાન ને તમારે જે કરવું હોય મને મારું અઢી શેર ખાવાનું આપી દો. સંતો ને એમ થયું કે કઈ નઈ, અઢીઓ અગિયારસ ના કરે કઈ વાંધો નહીં, ભલે અઢી શેર લઈ જા, સીધું સામાન જા રસોઈ બનાવ, પણ અઢિયા એક કામ કરજે ને. બોલે શું? બોલે અમારે આજે અગિયારસ છે એટલે અમે તો રસોઈ બનાવવાના નથી, તું અમારા ઠાકોરજી ને ભોગ ધરાવી દેજે. બોલે એ વળી કોણ તમારો ઠાકોરજી? બોલે અમારો ભગવાન. બોલે જો ધ્યાન રાખજો, હું પાછો જમવા આવશે નહીં ને. બોલે એ જમવા નહીં આવે, તમારે ખાલી ભોગ ધરાવવાનો અને કહેવાનું કે ભગવાન જમવા પધારો. બોલે મારા ભગવાન નહીં, મારા ભગવાન નહીં, મેં પેલા કીધું કે મારા ગુરુ ના ભગવાન, એમ કહીશ મારા ભગવાન. મેં કીધું ને તમને કે મારે ભગવાન ની સાથે કઈ લેવા દેવા નહીં, મારા ગુરુ ના ભગવાન, જમવા આવો એટલું કહું તો ચાલશે? બોલે ચાલશે, જા. પણ ભગવાન ને જમાડી દેજે. હા, બોલે જમવા નહીં આવે ને? બોલે નહીં આવે. આટલા વર્ષો વયા ગયા, માથે ધોળા થઈ ગયા, કોઈ દી આવ્યો નથી, હવે શું આવે? અને એમાં તારી પાસે આવે? કઈ વાંધો નહીં. અને અઢિયાને કાચું સીધું સામાન આપ્યું કે જા રસોઈ બનાવી, ભગવાન ને ભોગ ધરાવીને ખાઈ લે. અઢી શેર લઈ ગયો અનાજ સીધું સામાન, રસોઈ તૈયાર થઈ એટલે ભગવાન ને ભોગ ધરાવ્યો અને કીધું કે હે મારા ગુરુ ના ભગવાન, જમવા પધારો. અઢીઓ એવો ભોળા હૃદય નો, અને વૈકુંઠ માંથી રામજી ચાલ્યા. અઢિયા જ્યાં ભોજન ધરાવ્યું છે ત્યાં આવીને કહે છે કે લાવ લે અઢિયા, તમે કોણ? તો કે હું તારા ગુરુ નો ભગવાન. લે કે ભગવાન તો આવતા નથી એમ કેતા તા ગુરુજી તમે? બોલે હું તો ત્યારે ગુરુજી જયારે જમાડે ત્યારે હું જમવા આવું જ છું. અચ્છા ઠીક છે, તો તમે પેલા જમી લો પછી હું જમું. કે એને ભગવાન રામજી જમવા માટે બેઠા, પણ જેનો ભાવ બહુ હોય ને એને ભગવાન કહે છે કે બધું જમી ગયા, અઢી શેર પૂરું કરી દીધું. અઢીઓ કહે છે કે આ મારા ગુરુ નો ભગવાન નહીં, મારી જેમ અઢીઓ લાગે. એ પણ અઢીઓ લાગે છે કે એને એનું નામે રામ કેમ રાખ્યું, એને અઢીઓ જ કેવો જોવો? કઈ વાંધો નહીં, ભલે હવે આવતી આવતી અગિયારસ જો ગુરુજી આ વખતે મને છેતરી ગયા ને, આવતી અગિયારસ આવે એટલી વાર છે જો. રામજી તો જમીને ઓટકાર ખાઈને જતા રહ્યા. અઢીઓ ગુરુજી ની પાસે આવ્યો, ગુરુજી તમારો ભગવાન બધું જમી ગયો અને મને વગર કારણે અગિયારસ કરાવી, મારે નહોતી રહેવી તો અગિયારસ મારે રહેવી પડી ને, આમને આમ મને સાંજ પડે કાંઈ મળ્યું નહીં, મારે રોજ અઢી શેર જોઈ. મેં તમને પહેલા કીધું તમે ત્યાં પાડી દીધું, મારા ગુરુ મારા ભગવાન જમવા આવતા નથી તો આવ્યો તો. અને ગુરુજી ને એમ થયું કે આ અઢીઓ સાચું બોલતો હશે ખોટું બોલતો હશે? કદાચ અઢિયાને મને લાગે છે કે અઢી શેર ઓછું પડતું હોય એટલે કદાચ કહેતો હોય. વળી પાછી બીજી વખત અગિયારસ આવી, વળી અઢિયાએ કીધું કે જમવાનું. બોલે અમારે અગિયારસ છે. બોલે મને સીધું સામાન આપી દો, હું મારી મેળાએ જમીશ રસોઈ બનાવીશ. પણ અઢિયા ભોગ ધરાવવાનું ભૂલતો નહીં, અમે તો નથી બનાવવાના રસોઈ, એટલે તું અમારા ભગવાનને ભોગ ધરાવજો. જો તમારા ભગવાનને ભોગ ધરાવવાનો હોય તો અઢી શેર તમારા ભગવાનનું જુદું આપો.
અને અઢી શેર મારું આમ કરીને પાંચ શેર આપ. અરે પણ અઢિયા કે અરે અરે તમારો ભગવાન મારી જેમ અઢિયો છે, એ અઢી શેર ખાઈ જાય મારી વાય કઈ વધે નહીં, એટલે અઢી શેર મારું અને અઢી શેર તમારા ભગવાન બે નું આપ. ગુરુજી ને એમ થયું કે આનો ખોરાક દિવસે દિવસે વધતો જાય, કઈ વાંધો નહીં લઈ જા પાંચ શેર લઈ જા, જા પાંચ શેર અનાજ આપ. અઢિયા એ રસોઈ તૈયાર કરી અને ભોગ ધરાવ્યો, હજી મારા ભગવાન સુધી પહોંચ્યો જ નથી. અને કીધું કે હે મારા ગુરુ ના ભગવાન જમવા પધાર. રામજી ઉઠ્યા, રામજી ઉઠ્યા ત્યાં સીતાજી જોઈ ગયા. સીતાજી કહે છે કે તમે ક્યાં ગયા હતા? ગઈ અગિયારસે જમીન આવ્યા ને પછી ઓટકાર ખાતા, મને આ વખતે ભેગી લઈ જાઓ. બોલે કઈ વાંધો નહીં ચાલો. રામ અને સીતા બે આવ્યા અને રામજી ને સીતાજી ને સાથે જોયા, એટલે અઢિયા એ વિચાર્યું કે આ વખતે આ કોઈ બીજાને ભેગા લઈ જાય. બોલે આ કોણ છે? બોલે એ મારી પત્ની છે. એટલે તમારે ઘરવાળી પણ છે એમને? બોલે હા. તો હવે? બોલે હવે અમે બે જમશું. અઢિયો સમજી ગયો કે આખું કુટુંબ આવું જશે. ભોગ ધરાવ કે લ્યો તમે જમી લ્યો, વધે તો હું ખાઈશ. રામ અને સીતા બે બે બધું ચટક કરી, વાહે કઈ વધ્યું નહીં. બીજી અગિયારસ આમને આમ ગઈ અઢિયા. વળી પાછી ત્રીજી અગિયારસ આવી, એટલે અઢિયો કે આ વખતે ગુરુ ને છેતરી જવા, આ વખતે ગુરુ ને કહી દો તમારા ભગવાન એની ઘરવાળી ભેગા લઈને આવે. એટલે કહે છે કે ગુરુજી મને આ વખતે હાડી હાથ શેર જોશે. કેમ? તો કે તમારો ભગવાન ગયા વખતે એની ઘરવાળીને ભેગા લઈને આવ્યો હતો અને બે જણા થઈને મારું પાંચ શેરે પાંચ શેર ખાઈ ગયા. હવે તમે મને મારું અઢી શેર જુદું આપો અને તમારા ભગવાનનું ને એની ઘરવાળીનું બે નું પાંચ શેર જુદું આપો. ગુરુજીને એમ થયું કે આનો આટલો બધો ખોરાક હશે? કાંઈ વાંધો નહીં, ભલે ને આપણી સેવા કરે છે ને લઈ જાતો ભલે જા, પણ ભોગ ધરાવવાનું ભૂલતો નહીં. કે છે કાંઈ વાંધો નહીં, ભોગ ધરાવી દઈશ તમે, તમારે ચિંતા કરો. પાનશેર ભગવાનનું જુદું લીધું ને અઢી શેર પોતાનું હાડી હાથ શેર અનાજ લીધું, રસોઈ તૈયાર કરી અને ભોગ ધરાવ્યો કે હે મારા ગુરુના ભગવાન જમવા પધારો. રામ અને સીતા બંને ઉભા થયા અને ચાલતા થયા, ત્યાં લક્ષ્મણજી જોઈ જોઈ. લક્ષ્મણજી કહે છે ભગવાન તમે બે એકલા એકલા ક્યાંક જતા રહ્યો છો અને મને એકલા મૂકીને જાઓ છો, ગયા વખતે તમે આવીને કેવા ઓટકાર ખાતા હતા, મને ભેગો લઈ જાઓ. લક્ષ્મણજીને સાથે લીધા અને લક્ષ્મણજી પણ આવ્યા અને ત્રણ જણાને જોયા, ત્યાં અઢિયાના ટાંટિયા થઈ ગયા ઢીલા. આ કોણ કે? બોલે એ મારો નાનો ભાઈ. અચ્છા, એટલે એ પણ જમવાનો? બોલે હા. ઠીક, ત્યારે જમો. ભોગ ધરાવ્યો અને ત્રણેય થઈને હાડી હાથ શેર ખાઈ ગયા. હવે અઢિયા એ વિચાર કર્યો કે આવતી અગિયારસ આવવા દેજો, દહ શેર અનાજ ગુરુજી પાસે ન લઈ જાવ તો કેજો, હવે તે કોને લઈ આવવાનો છે વળી. અને વળી પાછા અગિયારસ આવી, ત્રણ અગિયારસ તો અઢિયાની આમને આમ ગઈ. ચોથી અગિયારસે ગુરુજીને કહે મને દહ શેર અનાજ આપો, મારે હાડી હાથ શેરે પૂરું ન થયું. કેમ? બોલે તમારો ભગવાન ગયા વખતે એના નાના ભાઈને ભેગો લઈને આવ્યો હતો, એટલે આ વખતે કદાચ કોઈકને લઈને આવે તો કદાચ, એટલે મને દહ શેર પૂરેપૂરું અનાજ જોઈએ, મારે ઓછું નહીં ચાલે. ગુરુજીને એમ થયું કે આ અઢિયો આટલો બધો ખોરાક જમી જતો હશે, કાંઈ વાંધો નહીં લઈ જાય જા. દહ શેર અનાજ લીધું અને ભગવાનને ભોગ ધરાવ્યો. ઠાકોરજી જમવા પધારો, મારા ગુરુના ભગવાન જમવા પધારો. રામ સીતા લક્ષ્મણજી ચાલતા થયા, ત્યાં હનુમાનજી જોઈ ગયા. હનુમાનજી કહે છે કે તમે ભગવાન એકલા એકલા જાઓ, હું તમારો ભગત અહીંયા પડ્યો રહ્યો, એમ થોડું ચાલે, મને ભેગો લઈ જાઓ. રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ચારે ચાલ્યા હશે ભગવાન જ્યાં અઢિયો ભોગ ધરાવે ત્યાં આવી. ભગવાન અઢિયાને કહે છે કે લાવ લે અઢિયા જમવાનું. બોલે આ તમારી સાથે વાંદરો આવ્યો એ કોણ છે? બોલે એ મારો ભગત છે. બોલે એ જમવાનું? એ કે હા. તો કે તો જમો લ્યો. હવે ભગવાને આમ કરીને આમ થાળ ઉગાડ્યો તો કાચું સીધું એમને એમ દર્દી દેલું. કે જે અઢિયા આમાં કઈ રસોઈ તો તે બનાવી નથી, આ કાચું સીધું છે. બોલે એમ કઈ તમે દર વખતે મને છેતરી જાવ એવું ચાલે? તો હવે આ વખતે મારે શું કરવાનું? તો કે તમારે જમવું છે, ભૂખ લાગી. બોલે હા, તમારી ઘરવાળીને કયો રોટલા ઘડે, શાક તમે સુધારો, આ હનુમાન ને કયો ટીટીકા વીણી આવીને ચૂલો તૈયાર કરે, આ લક્ષ્મણ ને કયો વાસણ તૈયાર કરે, હું બેઠો બેઠો જોઉં છું, તમે રસોઈ બનાવો, આપણે બધા ભેગા બેહીને જમીએ. અને ભગવાન કહે છે કે સીતાજીને સામે જોયું, સીતાજીને કહે છે કે તમારે આમાં આમાં કઈ આનાકાની નહીં ચાલે, રસોઈ બનાવવી પડશે. પણ સીતાજી કે મેં કોઈથી બનાવી નથી. અરે ન બનાવ્યું તો જેવી આવડે એવી કાચી પાકી તૈયાર કરો. અઢિયો ભાવથી ભોજન કરાવે છે અને જો નહીં જમીએ તો. અને સીતાજી મંડ્યા લોટ બાંધવા. સીતાજીને પરસેવો વળી ગયો, હા કોઈ લોટ બાંધેલો નહીં ને. રામજીને કહે છે આમ બેઠા છો શું છે, મને શાક સુધારો. અને રામજી મંડ્યા શાક સુધારવા, હનુમાનજી મંડ્યા લાકડા વીણવા અને લક્ષ્મણજી ચૂલો તૈયાર કરે, વાસણ તૈયાર કરે.
આ બાજુ ગુરુજીને એમ થયું કે અઢીઓ દર વખતે અઢી અઢી શેર વધારે લઈ જાય છે અને ભગવાન ખરેખર જમવા આવતો હશે મને શંકા પડે લાવ જરાક જોવા દે એટલે એક જાડવાની પાછળ છુપાય અને એના ગુરુજી જોવે છે તો આહા સ્વયં ભગવતી લક્ષ્મી સીતાજી એ લોટ બાંધે છે ભગવાન રામજી શાક સુધારે હનુમાનજી લાકડા લઈ આવ્યા અને લક્ષ્મણજી ચૂલો તૈયાર કરે વાસણ સાફ કરે અને બેઠો બેઠો અઢીઓ જોવે છે કે હમણાં રસોઈ થાય ભેગા બે જમીએ દર વખતે તૈયાર માલે આવી જાય આ વખતે એના હાથની રસોઈ હું જમી જાઉં અને જ્યાં આ દ્રશ્ય ગુરુજીએ જોયું ત્યાં તો ગડગડતી દોઠ મૂકી કરે અઢિયા આજ સુધી માથાના વાળ ધોળા થઈ ગયા મારો નાથ એકલો તો ક્યારેય ન આવ્યો પણ આજ તે મને મારા નાથને આખા સહ પરિવાર સાથે મિલન કરાવી દીધું અઢિયાના પગમાં પડી જાવ્યું ભગવાનને પછી પગે લાગુ પેલા તને પગે લાગુ અઢિયા આજ સુધી મેં ભગવાનને કેટલી વાર ભોગ ધરાવ્યા પણ ક્યારેય મારો નાથ જમવા ન આવ્યો અને આજ આખા સહપરિવાર સાથે તે મને દર્શન કરાવી દીધા આ શિષ્ય જેના હૃદયનો ભાવ એકદમ ભોળો હોય જેના પ્રેમાળ હૃદય હોય એ શિષ્ય ગુરુજીનો હાથ પકડીને ભગવાન સુધી લઈ જાય આ શિષ્ય તરફ બની જાય કે ચેલો હતો એ અરુણી એની આપે જે વિદ્યા અર્જુન ને મળી એ જ વિદ્યા પથ્થર ની મૂર્તિ પાસે બેસીને શીખી લીધી એકલવ્ય અને આજનો ચેલકો માસ્તર સાહેબ ને શિવાજી બીડ્યું ભાઈ એ આજનો ચેલકો કે ગુકાર પ્લસ રુકાર એટલે ગુરુ અને શિષ્યનું કલ્યાણ થાય એવી ભાવના રાખે એ ગુરુ અને શિષ્યનું એ જ ભાવના કે શું કરું તો મારા ગુરુની આજ્ઞાનું પાલન થાય એ શિષ્ય જો શિષ્ય ધારે આપણે એમ કહેવાય છે કે ગુરુ કરતા ચેલો ચડિયા તો હોય જો શિષ્ય ધારે જો ચેલો ધારે તો ગુરુને ભગવાન સુધી પહોંચાડી શકે